ગુજરાતીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સૌથી મોટા સમાચારોથી શરૂઆત કરીએ। રાજ્યમાં ફરી લોકડાઉન થવાના સંકેત સામે આવી રહ્યા છે। જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા છે આ અંગેના સંકેત। લોકડાઉન અંગે આજ સાંજ સુધીમાં કોઈ નક્કર નિર્ણયની શક્યતાઓ જોવામાં આવી રહી છે। બપોર બાદ કોર કમિટીની મળશે બેઠક। ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય આને। એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે 5મી મે બાદ લોકડાઉનને લઈને કોઈ મહત્વનો નિર્ણય લદાઈ શકે છે અને તેને લઈને આજે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સંકેત પણ આપી દેવામાં આવ્યા છે। એટલે કે આજે સાંજે જે કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે તે બેઠકમાં લોકડાઉનને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે આ અંગે પહેલા જ જે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટી છે તેના ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાની હવે ત્રીજી લહેર જે આવશે તે વધુ ઘાતક હોઈ શકે છે અને આ લહેરને ડામવા માટે લોકડાઉનની તાતી જરૂરિયાત રાજ્યમાં ઊભી થઈ છે। આ પ્રકારનું નિવેદન ગઈકાલે જ ટાસ્ક ફોર્સ કમિટીએ આપ્યું હતું। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ। અતુલ, મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા છે રાજ્યમાં લોકડાઉન લદાવવાના સંકેત, જાણવા માંગીશું શું કહ્યું મુખ્યમંત્રીએ આજે। આપને ચોખ્ખું જણાવી દઉં કે આજે જે સીએમ વિજય રૂપાણી છે તે જૂનાગઢની મુલાકાતે હતા। સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે કલેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ સાથે મિટિંગ કરી હતી, ત્યારબાદ પ્રેસને સંબોધન કર્યું હતું। તેમાં તેણે ખાસ કરીને દવાની અછત નિસર્ગને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવામાં આવશે તે બધી વાત કરી હતી। ત્યારબાદ એણે એક મહત્વનો જે કહી શકાય એવી વાત કરી હતી કે આજે બપોર બાદ જે કોર કમિટીની બેઠક ગાંધીનગરમાં મળશે અને લોકડાઉન કરવું કે નહીં તે અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે। આમ એક તરફ જોવા જઈએ તો લોકડાઉન નો સંકેત છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે તેવું કહી શકાય। હાલ તેને એટલું કીધું છે કે જે કોર કમિટી જે નિર્ણય લે છે તેના બાદ છે એ લોકડાઉન નો નિર્ણય લેવામાં આવશે છે જણા। બિલકુલ અતુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન માનવામાં એટલા માટે પણ આવી શકે છે કારણ કે આ પહેલા જ્યારે જ્યારે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આ વિશે સવાલ કરવામાં આવતો હતો ત્યારે તેમના દ્વારા એ જવાબ સામે આવતા હતા કે હાલમાં રાજ્યમાં લોકડાઉન નહીં લગાય, પરંતુ આજના નિવેદનમાં લોકડાઉનને લઈને નિર્ણય લેવાઈ શકે છે તે પ્રકારનો સંકેત ખરેખર રાજ્યમાં ફરી લોકડાઉન લાવવાનો સંકેત તરીકે જોવામાં આવી શકે। ચોક્કસ, અત્યાર સુધી જે ડેપ્યુટી સીએમ અને સીએમ ને જયારે પૂછવામાં આવતું ત્યારે એક જ વસ્તુ કહેવામાં આવતી કે ગુજરાતમાં લોકડાઉન ની કોઈ શક્યતા નથી, પણ આજે જયારે પ્રેસ દ્વારા તેને પૂછવામાં આવ્યું કે સર આજે જયારે કેસો વધતા જાય છે, સંક્રમિત વધુ ને વધુ લોકો થઈ રહ્યા છે, જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના ગામડાઓ છે તે સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે સીએમએ પોતાને પ્રેસને જવાબ આપ્યો હતો કે બપોર બાદ કોર કમિટીની મિટિંગ મળશે અને તેના નિર્ણય બાદ રાજ્યમાં લોકડાઉન લગાવવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે। હાલ સીએમ વિજય રૂપાણીએ લોકડાઉનના નિર્દેશ આપ્યા છે જી જણા। જી બિલકુલ અતુલ આભાર। તો લોકડાઉન તો નહીં પરંતુ કરફ્યુ લંબાવવામાં આવી શકે છે તેવી શક્યતાઓ હાલ તો પ્રબળ લાગી રહી છે કારણ કે જે પ્રકારે મુખ્યમંત્રીએ આજે જૂનાગઢમાં જે નિવેદન આપ્યું છે તે ઇશારો કરે છે કે હાલમાં જે પ્રકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેને લઈને કોઈ નક્કર નિર્ણય આવનારા દિવસોમાં લેવાઈ શકે છે। 5મી મે સુધી મિની કરફ્યુ જેવો, મિની લોકડાઉન જેવો માહોલ ઊભો થયો હતો, ઘણી બધી દુકાનો અને મોલ્સ બંધ રહ્યા હતા, પરંતુ ત્યારબાદ હવે 5મી મે આ દિવસ પૂરો થાય છે અને ત્યારબાદ કોઈ નક્કર નિર્ણય એટલે કે આજે બપોર બાદ જે કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે એ કોર કમિટીની બેઠક બાદ લેવાય તે મહત્વપૂર્ણ નિર્ણય હશે રાજ્ય માટે। લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનું છે તેવા આદેશ અને તેવી અપીલ તો મુખ્યમંત્રી દ્વારા પહેલા ઘણી વાર કરવામાં આવી છે, પરંતુ હવે કોઈ નક્કર નિર્ણય એટલા માટે લેવાઈ શકે છે કારણ કે લગાતાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। જોકે ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા 2 દિવસથી જે કોરોના કેસ સામે આવી રહ્યા છે તેમાં આંશિક ઘટાડો ચોક્કસથી થયો છે, પરંતુ જે પ્રકારે કોવિડ ટાસ્ક ફોર્સ નિમવામાં આવ્યો છે તેના ડોક્ટર્સ દ્વારા જે પ્રતિક્રિયા અને નિવેદન સામે આવી રહ્યા હતા તે તરફ ઇશારો કરી રહ્યા હતા કે હજુ પણ વધારે ખરાબ પરિસ્થિતિમાંથી રાજ્યએ પસાર થવું પડી શકે છે કારણ કે હજુ પણ કોરોનાની અન્ય એક લહેર આવવાની બાકી છે, કારણ કે જે પહેલી લહેર હતી અને તેમાં જે કેસ સામે આવ્યા હતા તેનાથી વધુ ખતરનાક આ બીજી લહેર છે, ત્યારબાદ કોરોનાની ત્રીજી લહેર જે સામે આવશે ત્યારે વધુ સાવધાની વર્તવાની જરૂર હશે। ત્યારે હવે કોર કમિટીની આ બેઠકમાં કોવિડ ટાસ્ક ફોર્સના તબીબો દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને સંલગ્ન કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં તે તો હવે આ કોર કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ જ સામે આવશે, સરકાર શું નિર્ણય લે છે, પરંતુ આ તમામ જે બાબતો છે તે તરફ ચોક્કસ ઇશારો કરે છે કે કદાચ હવે વધુ કડક નિયમો બની શકે છે કારણ કે જો કોરોનાની લહેરથી બચવું હશે તો વધુ ચોકસાઈ વર્તવી પડશે, વધુ ધ્યાન રાખવું પડશે, લોકો સ્વેચ્છાએ માનવા તૈયાર નથી તેના માટે કડક નિયમો બનાવવા તે અત્યંત જરૂરી બની ગયું છે। ત્યારે જૂનાગઢમાં મુખ્યમંત્રી દ્વારા આજે જે કરફ્યુ અંગે
विगत पूछवामां आवी त्यारे तेઓએ જણાવ્યું છે કે કર્ફ્યુને લંબાવવાનો નિર્ણય લેવાઈ શકે છે એટલે કે કદાચ વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે। હાલમાં રાત્રે 8 વાગ્યા બાદથી કર્ફ્યુ લાગી જાય છે તો અનેક ઇલેક્ટ્રોનિક દુકાનો મોલ્સ અને અનેક એવી દુકાનો છે કે જે બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે અને હવે આ નિર્ણયને વધુ કડક બનાવાઈ શકે છે। आ तरफ कोरोना की स्थिति मुद्दे हाईकोर्ट में सुनावणी। राज्य में माळखाकीय सुविधा अभाव, राज्य में तालुका कक्षाए खराब परिस्थिति होवानुं अने आरटीपीसीआर टेस्ट करवा माटे लोकोने तकलीफ थती होवानुं सामे आव्युं। 3-4 दिवसे आरटीपीसीआर नो रिपोर्ट आवे छे, कोरोना गाइडलाइन्सनुं अमलीकरण नथी थतुं। एडवोकेट एसोसिएशने सरकार सामे आ प्रकारना आक्षेप लगाव्या। तो हाईकोर्ट में जारे आ मुद्दे सुनावणी करवामां आवी त्यारे केटलाक मुद्दा टांकवामां आव्या छे, जेमां सरकार आरटीपीसीआर किट ओछी आपे छे, टेस्ट ओछा थाय छे, ओछा टेस्टिंग थी केस घट्या होवानुं सरकार ने लागे छे के राहत थई छे, परंतु परिस्थिति जेमनी तेम छे तेवा मुद्दा रजू करवामां आव्या हता। तो साथ सीनियर एडवोकेट परसी कविनाए टेस्टिंग की अछत होवानुं पण जणाव्युं। धीमा वेक्सिनेशन मुद्दो पण उछाळ्यो, कारण के जे प्रकारे बे दिवस वेक्सिनेशन ने लईने गेप पड़वानो छे, 45 वर्षथी उपरनाने बे दिवस रसी नथी आपवानी अने 18-44 वर्षना लोकोने रसी आपवानी छे, तेने लईने पण आजे सरकार पर प्रहार थया। वधु माहिती संवाददाता मयूर आपी रह्या छे। मयूर, जाणवा मांगे छूं शुं थयुं सुनावणी दरमियान। जी बिल्कुल, आज हाईकोर्ट अंदर राज्य सरकार एफिडेविट है रजू करेलो, खास कर महामारी संक्रमण वधी रहेलू छे, कोर्टे पण जे टकोर करेली हती आरटीपीसीआर मामले ते उपरांत ऑक्सिजन मामले ते उपरांत जो बात करिए तो जे इंजेक्शन छे ते मामले जे टकोर करेली हती एज मामले कोर्टे फरीथी आरटीपीसीआर रिपोर्ट जे छे 3-4 दिवस नी राह जोवी पड़े छे, तो तेनी अंदर स्पीड लावा माटे कोर्टे सरकार ने सूचन करेलू छे। ते उपरांत जो बात करिए तो ऑक्सिजन नी जे कमी थाय छे तेनी अंदर खास करीने शैलामां ऑक्सिजन अने आईसीयू साथेनी हॉस्पिटल नथी ते प्रश्न उभो थयेलो हतो, अने ते मामले पण हाईकोर्टे सरकार ने सूचन करेलू हतुं, टकोर करेली हती के तेनी अंदर पण राज्य सरकार द्वारा काम करवामां आवे। साथे ज राज्य सरकार ने ए पण कोर्टे आदेश आपेला छे के जे फायर एनओसी वगरनी जे हॉस्पिटलो छे जेने सील करवा जे मामलो छे तो तेनी अंदर फायर एनओसी जे छे वहेलामां वहेली तके जे छे ते आपवामां आवे अने तेनी जे फायर सेफ्टी छे ते चेक करवामां आवे, तेनुं मॉनिटरिंग करवामां आवे ने दर्दीओ हैरान न थाय अने तेमने तात्कालिक सारवार मळी रहे ते माटे आ प्रकारनी जे हॉस्पिटलो छे तेनो उपयोग करवामां आवे। एटले के ओवरઓલ કોર્ટે રાજ્ય સરકારની અમુક મુદ્દાઓ પર ઝાટકણી જી બિલકુલ ઝાટકણી કાઢવામાં આવે છે। આભાર મયુર। તો આખરે ધૈર્યરાજના ધૈર્યની થશે જીત, આવતીકાલે મુંબઈમાં અપાશે ધૈર્યરાજને ઇન્જેક્શન। 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન ધૈર્યરાજને અપાશે। ઇન્જેક્શન આપ્યા બાદ ધૈર્યરાજ સ્વસ્થ થશે। ઉલ્લેખનીય છે કે ન્યૂઝ 18 ગુજરાતી આ અંગે મુહિમ ચલાવી હતી અને તે મુહિમ આખરે રંગ લાવી હતી, ધૈર્યરાજ સિંહના પરિવારને મદદ પહોંચાડી હતી લોકોએ અને હવે તેને આવતીકાલે ઇન્જેક્શન આપવામાં આવશે। વધુ વાત કરવા માટે ધૈર્યરાજ સિંહના પિતા અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરી રહીશું। રાજદીપસિંહજી, રાજદીપસિંહજી, આખરે તમે જે પ્રાર્થનાઓ કરી હશે તે આવતીકાલે ફળવા જઈ રહી છે, શું કહેશો? હાજી ચોક્કસ, પ્રાર્થના અમે બી કરી અને આખા ગુજરાતે બી કરી છે અને આખા ગુજરાતના સાથ સહકારથી દરેક સમાજના સહકારથી આજે આ કાર્ય સફળ થયું છે અને અમે પીડી હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કર્યું છે ધૈર્યરાજને આજે અને કાલે ઇન્જેક્શન આપવાનું રહેશે। જી, કેટલી ખુશી થતી હશે રાજદીપસિંહજી આપને, કારણ કે આપને જે બાબત આપે સપનામાં પણ નહીં વિચારી હોય અને આખરે એ હકીકત થવા જઈ રહી છે, આપ આપના પુત્રને બચાવી લેશો હવે ત્યારે? જી, ખુશી તો મને બહુ છે અને મને જે સોશિયલ મીડિયામાં બી રિસ્પોન્સ મળે છે એ થકી લાગે છે કે ગુજરાતને બી બહુ બધી ખુશી છે અને બહુ બધા લોકો એને વિશ કરી રહ્યા છે, બહુ બધા લોકોના આશીર્વાદ છે એના જોડે
અને બહુ બધા લોકોના સાથ સહકારથી આજે આ કાર્ય સફળ થવા જઈ રહ્યું છે. જી બિલકુલ રાજદીપસિંહજી, ન્યૂઝ 18 ગુજરાતીએ પણ એ તમામ પ્રયત્ન કર્યા કે દેરેરાસિંહ સુધી આપના સુધી એ મદદ પહોંચે અને જલ્દીથી જ દેરેરાસિંહની ટ્રીટમેન્ટ શરૂ થશે. શું કહેશો? જી ચોક્કસ, જે કેમ્પેન ચલાવ્યું એની અંદર ન્યૂઝ 18 નો ભી સી ફાળો રહ્યો છે અને દરેક મીડિયાના કર્મીઓનો અને દરેક મીડિયાનો સોશિયલ મીડિયાનો બધાનો સારો સપોર્ટ મળ્યો છે, તેના થકી જ આજે આ કાર્ય પૂર્ણ થયું છે. જી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને. આ દિવસ જે આપની જિંદગીમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, તે આવનારા દિવસ આપના પુત્રને વધુને વધુ સ્વસ્થ બનાવશે. ન્યૂઝ 18 ગુજરાતી પણ શુભેચ્છાઓ આપે છે. તો આખરે ધીરેરાસિંહની જીત થઈ છે, ગુજરાતે મદદ કરી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારથી જ લોકોની મદદનો ધોધ શરૂ થઈ ગયો હતો. તો આ સાથે જ મહત્વના સમાચાર. ક્રિકેટ રસિયાઓ માટે આંચકાજનક ચોક્કસી હશે, આઈપીએલ ટુર્નામેન્ટ રદ થઈ છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલના જે ક્રિકેટર્સ હતા તે પણ એક બાદ એક પોઝિટિવ આવી રહ્યા હતા. ગઈકાલે તેના કારણે મેચ પણ રદ કરવાની ફરજ પડી હતી. ત્યારે આઈપીએલના 3 ક્રિકેટર્સ જે છે તે પોઝિટિવ આવ્યા બાદ ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ક્રિકેટ રસિયાઓમાં આ બાબત ચોક્કસથી આંચકાજનક રહેશે, પરંતુ જે પ્રકારે કોરોનાનો કેર જે છે તે હવે આઈપીએલ પર પણ ત્રાટક્યો હતો, તેના કારણે આ નિર્ણય લેવો અત્યંત મહત્વનો ગણાઈ રહ્યો હતો. ત્યારે હવે જે સમાચારો આવી રહ્યા છે તે ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર નથી. આઈપીએલ ટુર્નામેન્ટ આખરે રદ કરવાનો નિર્ણય લેવાયો છે, એટલે કે આ વર્ષે આઈપીએલ ટુર્નામેન્ટ નહીં થાય. કોરોનાના કેરની વચ્ચે આઈપીએલ ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી. બીસીસીઆઈએ ખૂબ જ મહત્વપૂર્ણ ફેંસલો લીધો છે. ગઈકાલે જે પ્રકારે 2 પોઝિટિવ કેસ આવ્યા હતા અને ત્યારબાદ અન્ય એક ટીમનો પોઝિટિવ કેસ આવ્યો હતો, ત્યારબાદ આ ટુર્નામેન્ટ ડ્રોપ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની હતી. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા. સિદ્ધાર્થ, ક્રિકેટ રસિયાઓ માટે ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર કહી શકાય. ગઈકાલે એક બાદ એક 3 પોઝિટિવ ક્રિકેટર સામે આવ્યા હતા, ગઈકાલની મેચ રદ કરવાની ફરજ પડી હતી અને ત્યારથી લગાતાર એ અણસાર વર્તાઈ રહ્યા હતા કે આઈપીએલ ટુર્નામેન્ટ પણ થઈ શકે છે રદ, અને તેને લઈને બીસીસીઆઈએ મહત્વપૂર્ણ ફેંસલો જાહેર કર્યો છે. રાજીવ શુક્લાએ આજે જાણ કરી દીધી છે કે આઈપીએલ ટુર્નામેન્ટને સસ્પેન્ડ કરવામાં આવશે. એના અનેક કારણો છે. કારણ કે ગઈકાલે જે રીતે આપી દીધું એમ ટીકે આ રહે છે કે કોલકાતા રાઇડર્સના 2 પ્લેયર પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ માહિતી મળી કે ચેન્નઈની ટીમ દિલ્હીમાં રમી રહી છે. તેના કેટલાક ગ્રાઉન્ડ સ્ટાફ અને તેના સીઈઓ સાથે બોલિંગ કોચ પણ પોઝિટિવ આવ્યા છે ને, એને લઈને કાલની મેચ તો રદ કરી દેવામાં આવી હતી, પરંતુ હાલમાં બીસીસીઆઈએ કીધું છે કે તેઓ મેચ જે છે આઈપીએલની તે હાલમાં પોસ્ટપોન કરી રહ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવી છે, દેટ મીન્સ કે તે પોસ્ટપોન કરવામાં આવી છે. એવું નથી કે હવે આઈપીએલ રમવામાં નહીં આવે આ પ્રેસમાં, પરંતુ ખાલી એટલું જ કહેવામાં આવ્યું છે રાજીવ શુક્લા તરફથી ઈએનઆઈ સાથે જે વાતચીત થઈ તેમાં, કે સ્પષ્ટ છે કે આઈપીએલને હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી રહી છે. નવો શેડ્યુલ, નવી ટીમ કેવી રીતે આવે છે તે જાણ કરવામાં આવશે. સાથે જ અમદાવાદમાં જે કેકેઆરની ટીમ છે, કોલકાતા નાઇટ રાઇડર્સની, તે હાલમાં સોશિયલ મીડિયામાં એ જ વાત ચાલી રહી છે કે આઈપીએલ અને બીસીસીઆઈ તરફથી વારંવાર કહેવામાં આવતું કે ખેલાડીઓ બબલમાં છે, પરંતુ આ બબલ એટલે કે જે ભૂગો છે તે ફૂટી ગયો છે અને કદાચ તેના કારણે કેટલાક ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે. હાલમાં એ નથી જાણવા મળ્યું કે ડેટ જે નવી આવશે તે જ હશે. ફક્ત બીસીસીઆઈ ઉપાધ્યક્ષ જે છે, વાઇસ સેક્રેટરી છે, તેઓ એટલું કીધું છે કે પોસ્ટપોન કરવામાં આવી છે આઈપીએલને. જી બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ, ક્રિકેટ રસિકો માટે આંચકાજનક સમાચાર હશે, કારણ કે જે પ્રકારે 8 વાગ્યા બાદ કર્ફ્યુનો માહોલ જોવા મળતો હતો અને ત્યારબાદ એક આ સહારો હતો કે જેના થકી લોકો મનોરંજન મેળવતા હતા, હવે જે પ્રકારે આઈપીએલના ક્રિકેટર્સ પણ પોઝિટિવ આવી રહ્યા છે, આઈપીએલ પણ રદ થશે અને આવનારી તારીખ પણ હજી ડિક્લેર નથી કરવામાં આવી, એટલે હવે ક્રિકેટ રસિયાઓ માટે ચોક્કસથી આંચકાજનક આ સમાચાર. જરૂરથી જણાવ, કારણ કે બીસીસીઆઈએ ટૂંક સમય પહેલા જ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ એસપીએલ ને છૂટ આપી હતી. કહ્યું હતું કે જેવી આઈપીએલ ખતમ થશે આપ એસપીએલ રમાડી શકો છો. અને રાજસ્થાનનો ચિંતન સાકરિયા જે ભાવનગરથી બિલોંગ કરે છે, એ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો લાસ્ટ ટાઈમનો મેન ઓફ ધ સિરીઝ હતો.
પરંતુ હવે જે સિચ્યુએશન આઈપીએલ ની થઈ છે, એસપીએલ ઉપર તો કાળા વાદળો છવાઈ જ ગયા છે અને આઈપીએલ ને લઈને હાલમાં સ્થગિત કરવામાં આવી છે. રાત્રિ કર્ફ્યુ ની આપણે ઉલ્લેખ કર્યો, ચોક્કસથી એવું બની શકે કે એક એન્ટરટેનમેન્ટ હતું, લોકોને ઘરે બેસાડી રાખવા માટે એક સારું માધ્યમ હતું, પરંતુ હવે કદાચ આ માધ્યમનો વિકલ્પ શોધવો પડશે. લોકોએ સતત એ વિચારવું પડશે કે જો ખેલાડીઓ બબલમાં એટલે કે એક એવી વચ્ચે રહીને પણ જો સિક્યોર્ડ નથી તો આપણે આમ જનતાએ બહાર નીકળતા પહેલા વિચારવું પડશે. કારણ કે જે મેચ રમાઈ રહી હતી ત્યાં કોઈ ઓડિયન્સ ને અલાવ નહોતી કરવામાં આવી, ફક્ત ગ્રાઉન્ડ સ્ટાફ હતો. જે લોકોની ટીમ, જે ક્રિકેટર્સની ટીમ હતી તેને બે અલગ અલગ બસમાં મોકલવામાં આવતી હતી, પરંતુ સીએસકે ની વાત કરીએ, ચેન્નઈ સુપર કિંગ્સ ની ટીમ જે દિલ્હીમાં રમી રહી હતી તેના બસના ડ્રાઈવર જે હતા તેના બદલે કંડક્ટર પોઝિટિવ આવ્યા. કંડક્ટર જે અનેક લોકોના સંપર્કમાં હતા તેના કારણે સીએસકે ની ટીમમાં ચિંતા છે. હાલમાં સીએસકે ટીમમાંથી કોઈ પોઝિટિવ નથી ખેલાડી, પરંતુ એ લોકોના સીઈઓ અને લક્ષ્મીપતિ બાલાજી જે તેમના બોલિંગ કોચ છે તે પોઝિટિવ આવ્યા છે. એટલે ચિંતા ચોક્કસથી જે જરણાન કરે છે તેના કારણે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમય પહેલા રોહિત શર્મા સાથે ઉજવણી કરતી પણ ડીસીની ટીમ જોવા મળી હતી અને પછી ખ્યાલ આવ્યો કે કોઈ એક ખેલાડી આ ટીમમાંથી પણ પોઝિટિવ હોઈ શકે છે અને આ તમામની વચ્ચે ચિંતા જરૂરથી છે. અને આ નિર્ણય જે લેવામાં આવ્યો છે કદાચ ક્રિકેટ રસિયાઓ માટે ચિંતાનો વિષય જરૂરથી હશે અથવા નિરાશ જરૂરથી હશે, પરંતુ હાલની પરિસ્થિતિને લઈને ખૂબ જ સરાહનીય નિર્ણય કહી શકાય. જી બિલકુલ, હાલની પરિસ્થિતિને લઈને આ નિર્ણય ખૂબ જ સરાહનીય કહી શકાય. સિદ્ધાર્થ, આભાર. તો એક તરફ કોરોનાનો કેર જે છે તે ચારે તરફ છે અને તેને લઈને આઈપીએલ ટીમ પણ જે છે તે બાકાત નથી રહી. ત્રણ ટીમના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેનો નિર્ણય જાહેર થતા જ ક્રિકેટ રસીઓમાં ચોક્કસથી આંચકાજનક સમાચાર લાગી રહ્યા હશે. દેશમાં ચાલતી કોરોના મહામારીને કારણે આ સિઝનની ઇન્ડિયન પ્રીમિયર લીગ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તો આ સાથે સમાચારોમાં હાલ રહીશું એક બ્રેક. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇપીકો કોલમ 274, 275, 308, 420 મુજબ તેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 અને ઔષધ અધિનિયમ એક્ટની કલમ 27 મુજબનો ગુનો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. રાજધાની દિલ્હી માટે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીને ઓક્સિજન પહોંચાડવામાં ગુજરાત સહભાગી બન્યું છે. સાઉદી અરેબિયાથી 140 એમજી પ્રવાહી ઓક્સિજન ભરેલું જહાજ મુંદ્રા પોર્ટ પર આવ્યું. મુંદ્રા પોર્ટથી આ જથ્થો આજે મોડી રાત્રે દિલ્હી માટે રવાના થશે. કોરોના કાળમાં અદાણી જૂથ દ્વારા ઓક્સિજન પરિવહન માટે અપાઈ રહ્યો છે સહયોગ. વિશ્વમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. ચારે તરફથી સહાયનો ધોધ વરસી રહ્યો છે. તેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજનનો જથ્થો દેશભરમાં અવિરત મોકલવામાં આવી રહ્યો છે. આજે પણ ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજનનો ત્રીજો જથ્થો રવાના થયો. હાપાથી દિલ્હી કેન્ટ તરફ 5 ઓક્સિજન ટેન્કરમાં 103.64 લિક્વિડ મેડિકલ ઓક્સિજન મોકલવામાં આવ્યો છે. 1230 કિલોમીટર અંતર કાપી ઓક્સિજન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાશે. કોરોનાની મહામારી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશની સેવામાં દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ઓક્સિજનનો આ જથ્થો રિલાયન્સ મોકલી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં રાહતરૂપ દ્રશ્ય. સારવાર માટે દર્દીએ નથી જોવી પડતી રાહ. કોવિડ હોસ્પિટલની બહાર હવે લાઇન પણ નથી. સિવિલ બહાર હવે એમ્બ્યુલન્સની લાઇન નથી જોવા મળતી. છેલ્લા બે દિવસથી આંશિક રાહત જોવા મળી રહી છે. ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં હવે એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનની લાઇન નથી જોવા મળી રહી, જે એક રીતે રાહતરૂપ દ્રશ્ય છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચે અને નવા દર્દીઓને પણ હોસ્પિટલમાં આવવાની જરૂર ન પડે. એપ્રિલની શરૂઆતથી જ અહીં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગતી હતી, જેના કારણે દર્દીઓએ હાલાકી વેઠવી પડતી હતી. તો આ તરફ 30 એપ્રિલના દ્રશ્યો કે જ્યારે એક સાથે 80 દર્દીઓ આ રીતે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં કતારમાં સારવાર માટે રાહ જોઈને બેઠા હતા. જોકે ધીમે ધીમે કેસ ઘટ્યા અને સાજા થવાનો દર વધતા સ્થિતિમાં સુધારો આવ્યો છે. જોકે હજુ આપણે કોરોના સામે જંગ જીત્યા નથી એટલે માસ્ક અને ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસને અંકુશમાં લેવા માટે જિલ્લા પંચાયતની ટીમ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. તમામ ગામોમાં સર્વે આ કરવામાં આવશે. જે ગામમાં કોરોનાના કેસ વધુ આવશે તે ગામમાં ફરજિયાત 15 દિવસ માટે લોકડાઉન જાહેર કરાશે.
કોરોનાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક કેલેન્ડર પર પાણી ફેરવ્યું છે. કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષાઓ વેકેશન બાદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મૂળ પોરબંદરના અને હાલ કેરાલાના કોલ્લમમાં રહેતો ગુજરાતી પરિવાર સંકટમાં ફસાયો છે. પરિવારના 28 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. 4 માસના બાળકથી લઈ 72 વર્ષ સુધીના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સ્વર્ગસ્થ ગિરધરલાલ રામજી રૈયાડેલા પરિવાર કોરોના સંક્રમિત બન્યો છે. અમે 6 ભાઈઓનું અને બેનનું સહિત કુટુંબ ભેગા અહીંયા રહીએ છીએ. કમ્યુનિટી સ્પ્રેડમાં અમને કોરોના વાયરસ પોઝિટિવ આવી ગયું છે અને અમે ઘરે 30માંથી 26 જણાને પોઝિટિવ થયું છે. ભગવાન દયાથી દવાને બધી ટાઈમસર લઈ લીધું છે એટલે કાંઈ વાંધો નથી. અમદાવાદ, સુરત અને વડોદરામાં રસીકરણ બંધ કરાયું છે. 45 વયથી વધુ વયના લોકોનું વેક્સિનેશન બંધ રહેશે. રસીનો પર્યાપ્ત જથ્થો ન હોવાથી રસીકરણ બંધ રાખવાની ફરજ પડી છે. અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન બંધ રહેશે તો એમસી સંચાલિત હોસ્પિટલ્સમાં પણ વેક્સિનેશન બંધ રહેશે. નવો જથ્થો મળતા 45થી વધુ વયના લોકોને રસી અપાશે. 18-44 વયના લોકોનું રસીકરણ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. રસીકરણ બંધ થતાં લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત હતી ત્યારે હવે જિલ્લામાં કોરોના વેક્સિન પણ નથી મળી રહી. 3 દિવસ બાદ પણ કોરોના રસીનો જથ્થો જિલ્લામાં ન આવતા 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ અભિયાન શરૂ નથી કરી શકાયું. રસી લેવા સેન્ટર્સ પર લોકોમાં ઉત્સાહ તો છે પરંતુ વેક્સિન ન હોવાથી લોકો નિરાશ થઈને પરત ફરે છે. બહુ મુશ્કેલી પડે છે સાહેબ, કારણ કે જો હું 4 વખત આવી ગયો છું, બરાબર 4 દિવસથી આવ્યો, પણ છતાં પણ વેક્સિન પૂરી રીતે મળતી નથી. અત્યારે પણ અત્યારમાં અહીંયા આવીને ઊભો છું અને એન્ડ સમયે ખાલી 10 નંબર જ બાકી છે અને વેક્સિન પૂરી થઈ ગઈ છે. અમે સવારના 9 વાગ્યાના અહીંયા આવેલા છીએ. કમસેકમ અમને 2 કલાક થઈ ગયા, પણ અહીંયા રસી સ્ટોક ઓછો હોવાથી અમે લાઇનમાં ઊભા છીએ. હવે કહેવામાં આવે છે કે રસી નથી એટલે 10 દિવસ પછી આવશે રસી, તો હવે અમારે ઘરે જવાનો વારો આવ્યો છે. વેક્સિન જે આપણે 1 તારીખથી 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓને વેક્સિન આપવાનું હતું તેમાં આપણે અત્યારે ફેરફાર થયો છે. વેક્સિન 10 જ જિલ્લા જે વધારે પડતા સંક્રમિત છે તે જિલ્લામાં સ્ટેટ કક્ષાએથી આપવાનું નક્કી કરેલ છે. એમાં આપણો જિલ્લો બાકાત રહેલ છે. આપણા જિલ્લાને જ્યારે જથ્થો બીજો આવશે ત્યારે આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઘણી સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બેડ ફૂલ થઈ ગયા છે. તેવા સમયે અમદાવાદ રેલવે મંડળે 19 આઇસોલેશન કોચ તૈયાર કર્યા છે. કુલર, ઓક્સિજન સહિતની સુવિધાથી સજ્જા કોચમાં 304 બેડની વ્યવસ્થા છે. સાથે જ કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કુલિંગ અને વિન્ડો કુલર લગાવવામાં આવ્યા. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવાયા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. 1 વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં 2 ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં લિનનની સુવિધા અને 3 પ્રકારના ડસ્ટબિન હશે જે વેસ્ટ સેગ્રેગેશન સરળ બનાવશે. દીપક કુમાર ઝાએ માહિતી આપી હતી કે સ્થાનિક પ્રશાસનની વિનંતી પર ટૂંક સમયમાં આ 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 2 પર 6 કોચ મૂકવામાં આવ્યા છે. જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારવામાં આવશે. हम लोगों ने 19 कोच अभी तैयार किए हैं जिसमें से 13 कोच हम लोग साबरमती में रखेंगे और 7 कोच हम लोग चांदलोडिया स्टेशन पे रखेंगे जिसमें कि माइल्ड जिनको सिम्टम्स है, जिनको कि हॉस्पिटल में आईसीयू या और ज़्यादा की ज़रूरत नहीं है, सिर्फ आइसोलेशन पर्पज़ के लिए, ऐसे लोगों को हम लोग इन कोचेस में रख सकते हैं. કાળમુખા વાયરસે એક નવજાત બાળકીને માતાથી હંમેશા માટે અલગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તબીબોની મહેનત સામે કોરોના આખરે પરાસ્ત થયો. અમદાવાદના મેઘરાબેને બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે જ તેઓ કોરોના સંક્રમિત થયા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રિપોર્ટમાં ફેફસામાં 30% ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું. જો કે કોરોના એટલી ઝડપથી ફેલાઈ રહ્યો હતો કે માત્ર 2 દિવસમાં 90% ઇન્ફેક્શન થઈ ગયું. મેઘરાબેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત રંગ લાવી અને 6 દિવસની સારવાર બાદ આખરે મેઘના બેને કોરોનાને હંફાવ્યો.
એડમિટ થયા પછી અહીંનો સ્ટાફ જે સિવિલ હોય છે બધા કહે છે કે ના આવું હોય છે આવું હોય છે, તો કશું નથી. અહીંયા ઘણું સારામાં સારી ટ્રીટમેન્ટ અહીંયા સિવિલમાં મળી રહી છે. ડોક્ટર કહો, બીજી ક્લિનિંગ કે જે ગમે તે ગમે તમે, ડોક્ટરના સ્ટાફમાં કાર્તિકભાઈ છે કે કોવિડના બીજા બધા છે કે અહીંનો જે સ્ટાફ છે ડોક્ટરને બધાનો ઘણો સારો સપોર્ટ છે. આ એક માતા જે છે તે પોતે જે 22 તારીખે એમણે બેબીના જન્મ આપ્યા પછી 2 દિવસ પછી જ કોવિડના સિમ્પટમ્સ આવતા અહીંયા દાખલ થયેલા છે, અને દાખલ થઈને તરત જ જે સઘન સારવાર મળી છે એમાં એમણે કહ્યું ત્યારે શરૂઆતમાં 30% લંગ ઇન્વોલ્વ થયું, એના 2 દિવસમાં એમનું 85-90% લંગ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું હતું, અને એટાસિટી જોતા જ ભયાવહ સ્થિતિ જેવું લાગતું હતું ફેફસામાં. આખા 200-બેડની હોસ્પિટલની ટીમને જે ટીમ વર્ક કરી છે તેના અંતે તેઓ આજે સાજા થઈને ઘરે જશે. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.